કોરોનાનો હોટસ્પોટ ધરાવતા સુરતના ચારેક પોલીસ મથક વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો કે આ વિસ્તારમાં કર્ફ્યુના નિયમોનો અંતર્ગત છૂટછાટ દરમિયાન મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર આવી જતી હોવાથી પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો છે, જેથી એક દિવસ કરિયાણાની દુકાન ખુલશે અને એક દિવસ બંધ રહેશે. સુરતના કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં નિયમોમાં ફેરફાર પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. 20 તારીખે કરિયાણું, દૂધ અને શાકભાજી દવા મળશે, જ્યારે 19 અને 21 તારીખે માત્ર દૂધ અને દવા મળશે. 4 પોલીસ મથક વિસ્તારમાં 22 એપ્રિલ સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. જાણો છો કે સુરત શહેરના 4 પોલીસ સ્ટેશન સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા તથા લિંબાયત પોલીસ સ્ટેશનનો કમરૂનગર ચોકી વિસ્તારમાં 17મીની મધ્યરાત્રિથી કર્ફ્યુનો અમલ ચાલુ કરાવેલ છે. આ કર્ફ્યુના અમલમાં આપણે શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની બપોરે 1 થી સાંજે 4 સુધી ફક્ત મહિલાઓ માટે છૂટ આપેલી હતી, જેથી કર્ફ્યુનો વધુ અસરકારક અમલ કરાવવા માટે કેટલીક વખતે ક્યાંક જોવામાં આવ્યું હતું કે શાકભાજીમાં હજી પણ થોડા પ્રશ્નો આવી રહ્યા છે, જેથી આવતીકાલે ઓગણીસ તારીખ અને 21 તારીખ આ બંને દિવસો દરમિયાન આપણે ફક્ત મહિલાઓ માટે દૂધ અને મેડિસિન, જે દવાઓ, આના માટે જ બપોરે 1 થી સાંજે 4માં છૂટ આપી છે. શાકભાજી કે પ્રોવિઝન કે અન્ય કોઈ વેચાણની જે છૂટ હતી એ આપણે પાછી ખેંચી છે. અને આપને ખ્યાલ છે કે 22મી તારીખે તો સવારે 6 વાગે આપણો કર્ફ્યુ પૂરો થાય છે, એટલે આવતીકાલે, એટલે 20મી તારીખ છે, 20મી તારીખે મહિલાઓ 1 થી 4માં શાકભાજી લઈ શકશે. કોઈ પ્રોવિઝન સ્ટોર હશે નાનો મોટો એ પણ શું છે કે ખુલ્લો રહેવા દઈશું. આ પ્રમાણેનો એક નિર્ણય લીધેલો છે અને કર્ફ્યુ ભંગના ગઈકાલે 39 ગુના દાખલ કરેલા હતા. આજે બપોરે 1 વાગ્યા સુધી 25 ગુના દાખલ થયા છે અને મોડી સાંજ સુધીમાં હું માનું છું ત્યાં સુધી 50 ગુના દાખલ થશે આજના દિવસ દરમિયાન. અને પોલીસ દ્વારા પેરામિલિટરી ફોર્સ, RAF, જે કંઈ ફોર્સીસ આપણને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ફાળવેલા છે એના દ્વારા અસરકારક પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર એમ પણ કહ્યું હતું કે આગામી 22મીથી જે વિસ્તારમાં કર્ફ્યુ લગાડાયો હશે તે પૂર્ણ થશે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.